बनासकांठा में फरी धर्म परिवर्तन की घटना सामे आवी छे। डीसाना मालगढ़ में एक परिवार नो धर्म परिवर्तन करवामां आव्युं। जे प्रकारे परिवार नो धर्म परिवर्तन करनारा व्यक्तिए आपघात नो प्रयास कर्यो छे। लव जेहाद में युवती ने फसावी परिवार नो धर्म परिवर्तन कराव्यानो आक्षेप। धर्म परिवर्तन करावता युवती ना माता ने पुत्र घर में नमाज पढ़वा लाग्या हता। मुस्लिम व्यक्तिए कॉलेज में अभ्यास करती युवती ने प्रेम जाळ में फसावी हती। युवती ने प्रेमजल में फसावी पिता पासे थी रूपया 25 लाख की मांग करी। रूपया की मांग करता पिताए आत्महत्या नो प्रयास कर्यो। धर्म परिवर्तन करावनारा व्यक्ति नी सामे फरियाद दाखल करवामां आवी छे। वधु विगत मेळवे संवाददाता परेश पढियार पासे थी। परेश, लव जेहाद नो किस्सो सामे आवी रह्यो छे। युवती ने फसावी ने त्यारबाद तेना परिवार नुं पण धर्म परिवर्तन करावामां आव्युं। आ संदर्भे पोलीसे कोई कार्यवाही करी छे के नहीं? जी चौक्स थी अपने जाणो के डीसा तालुकाना मालगढ़ गामे चकचारी घटना सामे आवी छे। लव जिहाद नी घटना सामे आवी छे। परिवार नु धर्म परिवर्तन करावता पिताए आपघात नो प्रयास कर्यो छे। राजपुर गवाड़ीवास में लघुपति समाज ना सत्ये रसाणा कॉलेज में युवती जे छे ते अभ्यास करती हती। अभ्यास करती युवती त्यां आटाफेरा करी तेमने साथे मित्रता बांधी हती। मित्रता बाद तेमने प्रेमजाळ में फसावी हती अने तेमने प्रेमजाळ में फसाया बाद त्यांथी भगाड़ी गयो हतो। जो कि त्यारबाद तेमने पिता साथे पण सारा माता साथे पण सारा संबंधो तेमने केळव्या हता। माता अने तेमना पुत्र पुत्री त्रणेयने तेमने तेमने वातों में लीधा था। त्यारबाद त्रणेयने लईने त्यांथी ते भागी चूक्यो हतो। त्यारबाद तेमने हाईकोर्ट में जोड़े रहेवा माटे पिटिशन पण दाखल करी हती। जो कि आ बधी जे वात छे ने घरमां जे कही शकाय छे नमाज पढ़वाना कारणे पिताना बधी वातथी खबर पड़ी हती। पिताए आखरे જે કહી શકાય છે કે નવાજ પડવાના કારણે આખો જે ભાંડો ફૂટ્યો હતો। ત્યારબાદ પિતાએ તેમના યુવક જે છે સાથે તેમને વાત કરી હતી। જો કે તેમને કહ્યું હતું કે અમે તેમનું ધર્મ પરિવર્તન કરવા માટે તે લઈ ગયા હતા અને ત્યારબાદ તેમને છોડાવવા માટે તેમને 25 લાખની માંગણી કરવાની હોવાની ફરિયાદ નોંધાઈ છે। જો કે પિતાએ આ વાતને લઈને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો, જેની દવાઘાત ઘટાવી હાલ જે પિતા છે જે યુવતીના તે પણ હાલ ડીસા સિવિલમાં હાલ પાલનપુર સિવિલમાં હાલ એડમિટ કરવામાં આવ્યા છે। જો કે આ એક લાલ બત્તી સમાન કિસ્સો સામે આવતા હાલ માલગઢ ગામમાં ચકચાર મચી જવા પામે છે। જી બિલકુલ પરેશ, ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ। સ્થાનિક આગેવાન કિશોરભાઈ દવે આપણી સાથે જોડાઈ ગયા છે। કિશોરભાઈ, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। માલગઢમાંથી એક પરિવારનું ધર્મ પરિવર્તન કરવામાં આવ્યું, યુવતીને ફસાવવામાં આવી છે અને લવ જેહાદનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે, શું કહેશો આપ? બિલકુલ, લવ જેહાદના કિસ્સાઓ આજકાલ વધી રહ્યા છે અને આ રીતે હિન્દુ યુવતીઓને ફસાવવાની વાત એ વારંવાર બનતી રહે છે, આજકાલની નથી, ઘણા સમયથી બની રહી છે। લવ જેહાદનો કાયદો એ માત્ર ભ્રાંતિ છે, એનાથી કશું જ થવાનું નથી। મૂળ વસ્તુમાં સંસ્કાર નથી, એ સંસ્કારોની હીનતાના કારણે થઈ રહ્યું છે અને મુસલમાનો દ્વારા અથવા તો વિધર્મીઓ દ્વારા એમને ફસાવવાના જે પ્રયત્નો થયા છે ખૂબ જ નિંદનીય પ્રયાસો છે। આવી રીતે કોઈની છોકરીને ઉપાડી જેવી ફસાઈ જેવી ધર્મ પરિવર્તન કરી લેવું, તમે તમારા ધર્મમાં રહો અને સ્વતંત્ર રીતે તમને તમારી વાત કરવાનો અધિકાર છે, પછી બીજાના ધર્મમાં વિક્ષેપ કરવો અથવા અંદર હસ્તક્ષેપ કરવો એ યોગ્ય નથી અને આવું કરીને આ નિંદનીય કૃત્ય કર્યું છે અને ખરેખર વખોડવું જોઈએ, તાત્કાલિક પોલીસ પગલા ભરવા જોઈએ। આ રીતે કોઈ આત્મહત્યા કરવાનો પ્રયાસ કરે તો એનાથી વધારે બીજી કઈ વસ્તુ હોઈ શકે? અને દીકરીએ મા બાપ માટે પોતાનો જીવ હોય છે, જયારે દીકરી જતી રહે ત્યારે મા બાપ માટે તો બહુ મોટો આઘાત સમાન છે। અને ભારતીય સમાજ વ્યવસ્થા જે પ્રકારની બનેલી છે એટલે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર તો ઠીક છે, પણ એનાથી આગળ જઈને હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ વગેરે વગેરે જે પંથો છે તો આ બધા લોકો દ્વારા જે પ્રયાસ થતા હોય તો કેમ આજ સુધી પારસીઓ સાથે ઝઘડવા નથી થતું, કેમ આજ સુધી શીખો સાથે નથી થતું, કેમ યહૂદીઓ સાથે કોઈ દિવસ માથાકૂટ નથી થતી? આ જ લોકો જયારે ટાર્ગેટ બનાવતા હોય તો એની સામે સરકારે અને સામાજિક સંસ્થાઓએ અવાજ ઉઠાવવો જોઈએ અને આને રોકવું જોઈએ। કિશોરભાઈ, અવારનવાર આ પ્રકારના કિસ્સા સામે આવતા હોય છે કે યુવતીને ફસાવવામાં આવે છે, ત્યારબાદ તેના પરિવારજન પાસે પૈસાની માંગણી કરવામાં આવે છે, ધર્મ પરિવર્તન કરાવી દેવામાં આવતું હોય છે, દીકરીને હેરાન કરવામાં આવે છે, આ પ્રકારના કિસ્સાઓ સામે આવતા હોય છે। દીકરી તો હેરાન થાય છે, સાથે સાથે તેનો પરિવાર પણ હેરાન થતો હોય છે। આ કિસ્સામાં પણ એવું જ કંઈક જોવા મળી રહ્યું છે, 25 લાખની માંગ કરવામાં આવી અને ત્યારબાદ તેના પિતા છે ની સહાય બની જાય છે અને આત્મહત્યાનો પ્રયાસ કરે છે। એટલે એક યુવતી ક્યાંક કહેવાય કે જે પ્રકારે આપે કહ્યું કે જીવ હોય છે દીકરી પરિવારનો અને પરિવાર પણ અનેક યાતનાઓનો સામનો કરે છે, આપણે લાગી રહ્યું છે કે સામાજિક સંસ્થાઓએ પણ આગળ આવવું જોઈએ અને ખાસ કરીને સરકારે પણ આ સંદર્ભે યોગ્ય પગલા લેવા જોઈએ? મેં આ બંને વાતો મારા છેલ્લા શબ્દોમાં કરી હતી હમણાં કે સામાજિક સંસ્થાઓએ પણ આગળ આવવું જોઈએ। જે લોકો હિન્દુ હિન્દુના નામે રોજ રાડો પાડે છે બધા આ ટાઈમે ખોવાઈ જાય છે, એટલે જે કઈ હિન્દુત્વની વાત કરતા હોય, સમાજની વાત કરતા હોય, રાષ્ટ્રની વાત કરતા હોય, બધા લોકો આ મામલો મૂળ તો સમાજનો જ છે, રાષ્ટ્રનો જ છે, ધર્મનો જ છે, સંસ્કૃતિનો જ છે,
અને એક માણસનું ધર્મ પરિવર્તન થાય છે એની સાથે સાથે આખું રાષ્ટ્રાંતરણ થઈ રહ્યું છે. માત્ર ધર્મ પરિવર્તનથી નથી રોકાતું, આ ધર્માંતરણે રાષ્ટ્રાંતરણ તરફ દોરી જાય છે. એના જ કારણે ભૂતકાળમાં આપણે ત્યાંથી અફઘાનિસ્તાન ગયું, એના જ કારણે પાકિસ્તાન બન્યું, એના જ કારણે બાંગ્લાદેશ બન્યું અને એના જ કારણે કાશ્મીર જવાની કગાર ઉપર. તો આ જે સ્થિતિ ઉભી થઈ રહી છે, ધર્માંતરણ ભવિષ્યમાં રાષ્ટ્રાંતરણ ન બની જાય અને એના માટે પણ સરકારે તો જાગવું જ જોઈએ. સામાજિક સંસ્થાઓ એના માટે અવાજ ઉઠાવવો પડશે. જ્યાં સુધી સામાજિક સંસ્થાઓ અવાજ નહીં ઉઠાવે ત્યાં સુધી ન વહીવટીતંત્ર, ન સરકાર, ન કોર્ટ, ન કેસ કશું કાંઈ કરી શકતું નથી. એટલે સામાજિક સંસ્થાઓએ સૌથી પહેલો અવાજ ઉઠાવવો જોઈએ અને એના માટે આગળ આવવું જોઈએ. આપને લાગી રહ્યું છે કે ક્યાંક પરિવારજનોએ પણ ખાસ તકેદારી રાખવી જોઈએ કે તેમની દીકરી છે, ક્યાં જઈ રહી છે, કયા પ્રકારના લોકો સાથે દોસ્તી કરે છે? કારણ કે જે ભોળી દીકરીઓને ફસાવીને આ પ્રકારે પૂરા પરિવારને બાનમાં લેવામાં આવતું હોય તેવા કિસ્સાઓ બની રહ્યા છે. 100% આપની વાત સાચી છે અને મેં પહેલા પણ તમને કહ્યું કે સંસ્કારોની કમીના કારણે આવું થઈ રહ્યું છે. આપણે ત્યાં સંસ્કારોની કમી આપણે રાખી છે એટલે થઈ રહી છે. અત્યારે વર્તમાન યુગ ટીવી, મોબાઈલ, ઇન્ટરનેટના કારણે કરી લોકોનો આખો ટ્રેન્ડ બદલાયો છે. અને બીજી બાજુ સ્ત્રી સ્વતંત્રની વાતો કરવાવાળા સ્ત્રી ઉપર તમે જુલ્મ કરી રહ્યા છો, એના ઉપર ખબર કેમ રાખો, એને સ્વતંત્ર અધિકાર છે, આવી જે વાતો થાય છે અને એના પરિણામે આ આપણું યુવા ધન અથવા આપણી જે દીકરીઓ છે એનું આ શોષણ થઈ રહ્યું છે. એ દીકરી એક ઘરમાંથી જાય છે એનું આ આટલું બધું છે. મુસલમાન સાથે ભાગી જવા સુધીની વાત આવી જાય અથવા તો ધર્મ પરિવર્તન કરવા સુધીની વાત આવે અને પરિવારને ખબર જ ના અથવા પરિવાર ઊંઘતું હોય તો આપણે કયા યુગમાં જીવી રહ્યા છીએ? અત્યારે આ વર્તમાન યુગમાં સૌથી મોટી હાનિ કોઈ કરી રહ્યું હોય તો ઇન્ટરનેટ અને મોબાઈલ કરી રહ્યું છે. એટલે દીકરીઓને એનો મર્યાદિત ઉપયોગ શીખવાડવો જોઈએ. હું નથી કહેતો તમે એની પાસે છીનવી લો મોબાઈલ, હું એવું પણ નથી કહેતો તમે એને રોકી રાખો, પણ મર્યાદિત ઉપયોગ કેવી રીતે કરી શકાય અથવા એના ઉપર વોચ કરાય કે ભાઈ આ મોબાઈલમાંથી ક્યાં મેસેજ જઈ રહ્યો છે, કઈ એપ્લિકેશન ડાઉનલોડ થઈ રહી છે, શું જોવે છે, ક્યાં જાય છે. તો એ જો આપણે નથી કરતા તો ભવિષ્યમાં આપણું શોષણ થવાનું છે. એટલે કિશોરભાઈ, આપને લાગી રહ્યું છે કે સ્વતંત્રતા તો આપવામાં આવે છે પરંતુ સાથે એક બાળક છે પોતાના ઘરનું ક્યાં જઈ રહ્યું છે, શું કરી રહ્યું છે, કેવા લોકોની સંગતમાં છે તે પણ માતા પિતાએ પણ ધ્યાન રાખવાની જરૂર છે ને? આજકાલના યુગમાં માતા પિતા પણ એટલા બિઝી બની ગયા છે કે પોતાનું બાળક શું કરી રહ્યું છે તે સંદર્ભે પણ ધ્યાન નથી આપતા. ત્રણેય બાબતો એક સાથે છે. સ્વતંત્રતાના નામે સ્વચ્છંદતાને પોષણ મળી રહ્યું છે. આ સ્વતંત્રતા નથી, આ સ્વચ્છંદતા છે અને સ્વચ્છંદતાના કારણે કરીને આ કિસ્સાઓ બની રહ્યા છે. બીજી વાત, સંસ્કારોની કમી પહેલા તમને મેં કહ્યું એ પણ એક કારણ બને છે કે આપણે આપણા સંસ્કારોને સંસ્કાર નથી આપી રહ્યા. અને ત્રીજી વાત જે આમાં મહત્વની બને છે એ કે જો તમે વોચ રાખવા જાઓ છો તો સ્ત્રી ઉત્થાનની વાત કરવા વાળા, માનવાધિકાર વાળા આ બધા જ લોકો તૂટી પડતા હોય છે અને એમના માટે આ બધી વસ્તુઓ નગણ્ય છે. એટલે એ લોકોને આવું બધું થાય એમાં રસ છે. અથવા તો બીજી રીતે કહું તો કેટલાક જેને તમે હિન્દુવાદી સંગઠનો કહો છો એ પણ આમાં ભરેલા હોય છે. એ બહારથી પોલિટિકલી એજન્ડા લેવા માટે કરીને મોટી મોટી વાતો કરે છે. પોલિટિકલ એજન્ડા નહીં પરંતુ ક્યાંક સમાજ માટે આ કઈ ચેતવણી રૂપ કિસ્સો છે. આપ અમારી સાથે જોડાયેલા રહેશો. ખુમાનસિંહ ચૌહાણ, ભાજપ જિલ્લા પ્રમુખ પણ આપણી સાથે જોડાયા છે. ખુમાનસિંહ, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કિસ્સો જે સામે આવ્યો છે, માલગઢમાંથી એક યુવતીને ફસાવવામાં આવે છે, ધર્મ પરિવર્તન કરાવવામાં આવે છે, તેના પિતા પાસે રૂપિયાની માંગણી કરવામાં આવે છે ને આખરે પિતા છે તે આત્મહત્યાનો પ્રયાસ કરે છે. સૌથી પહેલા આ સંદર્ભે આપ શું કહેશો? લવ જેહાદનો જે વિષય છે એ સુઆયોજિત કાવતરાના ભાગરૂપે હોય છે. પહેલી જવાબદારી માતા પિતાની હોય સંસ્કારની કે આપવાની, પણ એ અવસ્થા એવી હોય છે બાળકોની, દીકરા હોય કે દીકરી હોય. હવે દીકરીને એ રીતે ફસાવવામાં આવે છે લોભાવની કોઈ સગવડો ઉપલબ્ધ કરાવીને. આ આયોજિત આંતરરાષ્ટ્રીય કાવતરું છે. બિલકુલ, કોઈ પણ પ્રકારનું કાવતરું હોય પરંતુ સમાજને, દીકરીઓને કે પછી આપણા હિન્દુ ધર્મને બચાવવા માટે કોઈ ઠોસ પગલા લેવા જરૂરી છે. આપને શું લાગી રહ્યું છે આ કિસ્સા પરથી? કારણ કે અવારનવાર આ પ્રકારના કિસ્સા સામે આવે છે, દીકરીઓને ફોસલાવવામાં આવે છે અને ફોસલાવીને ક્યાંક પૂરા પરિવારને બાનમાં લેવામાં આવતું હોય છે. ગુમાનસિંહ, એના માટે થોડું કાયદામાં પણ સુધારો કરવાની આવશ્યકતા છે. કારણ કે 20 વર્ષ સુધી 18 વર્ષ સુધી પોતાના માતા પિતાને ત્યાં એ દીકરી મોટી થાય, બધું થાય અને એ માતા પિતાને ખરેખર તો એમાં કોઈ પણ આવા પ્રકારનો પ્રસંગ બને, પ્રેમ પ્રકરણ બને કે એવું બનતું હોય ત્યારે એના માતા પિતાની સંમતિ પણ ખૂબ જરૂરી હોય છે. કિશોરભાઈ પણ આપણી સાથે જોડાયેલા છે. કિશોરભાઈ, જે પ્રકારે ખૂબ જ માતા પિતાની સંમતિ જરૂરી છે ગુમાનસિંહે કહ્યું, પરંતુ આ પ્રકારના કિસ્સાઓ સામે આવતા હોય ત્યારે આપને હવે શું લાગી રહ્યું છે કે આપણો સમાજ કઈ તરફ જઈ રહ્યો છે, આપણું જે ધર્મ છે કઈ તરફ જઈ રહ્યું છે, આપણા જે રૂટ્સ છે, આપણા મૂળ છે એ ખરેખર ભૂલાઈ રહ્યા છે? આપણું સમાજનું અધપતન થઈ રહ્યું છે.
विदेशी अथवा विधर्मी आक्रमण करे समझी सकते हैं, जो तमारी मजबूती हो तो कोई दुनिया की ताकत तमने रोकी सकती नहीं, तमे जे करवा धारो ये थी सके। मनोबल मजबूत बनया है केम के संस्कारों की कमी थी है, कायदाए छूट आपी है। कुमार सिंह जी बात साथ हूँ सम्मत छू कि कायदाए जे प्रकार की कायदा में संशोधन की जरूर है, कोईपण दीकरी गमे त्या जाए गमे त्यारे भागी जाए आ योग्य ज नहीं। अने बीजी वस्तु एवी छे के तमारे त्यां तमे मिठाई नी दुकान होय तो मिठाई नी दुकाने तमे माखीओने आवती रोकी शको, कई मिठाई ने बंद ना करी शकाय, एटले एना उपर जाळी मूकवी पड़े। तमे बधी माखीओने कहेवा ना जाओ के तमे ना आवशो ना आवशो ना आवशो एवुं ना थाय, एटले मिठाई नी दुकान पर माखी एना उपर ज व्यवस्था करवी पड़े। एम दीकरी क्यां जाय छे, क्यां रहे छे, शुं थाय छे, क्यां फरे छे, एनी वॉच 100% आपणे राखवी जोईए। अने कायदानी साथे રહીને કાયદો પણ એમાં જેમણે કર્યું છે આપણે તમારી સાથે જોડાયેલા રહેશું। विपुल भाई शाह कांग्रेस आगेवान पर अपनी साथे जुड़े गया है। विपुल भाई वीटीवी न्यूज में आपनो स्वागत छे। लव जिहाद नो किस्सो सामे आवी रह्यो छे, युवती ने फोसलावामां आवे छे ने त्यारबाद तेना पूरा परिवार छे तेने क्यांक हैरान करवामां आवतो होय, धर्म परिवर्तन करी देवामां आवे छे, रूपियानी मांगणी करवामां आवे छे। सौथी पहला तो आप शुं कहेशो के क्या प्रकारनी समाजमां कायदामां जरूरियात छे? सौ प्रथम तो एम कहीश के आज लव जिहाद की घटना बनी है ये हकीकत छे, पर ये पछी जे धर्म परिवर्तन की बात आई है एमां खरेखर तो सत्य शुं छे के आ घटना उपजावी काढवामां आवेली छे के पछी खरेखर धर्म परिवर्तन करवा माटे प्रयास करवामां आवी रह्यो छे? जो साचे ज प्रयास करवामां आवतो होय तो बहु शरमजनक घटना छे। अने एवा समये हुं आपणा समाजनी बहेनोने एक ज संदेश आपवा मांगु छुं के सौ प्रथम तो तमे कोई अजाणी व्यक्ति साथे बात करता पहला एना विषय एना परिवार विषय एना धर्म विषय संपूर्ण जानकारी मेळवी जोईए अने त्यार बाद ज आवुं पगलुं भरवुं जोईए। अने छतां पण आवी जो शरमजनक घटना बनी जोय साथे तो अमारा धारासभ्य तो पोतानी जातने हिंदू हृदय सम्राट केवड़ावे छे तो एमने चोक्कस आ अंगे कंईक पगला लेवा जोईए। बिल्कुल, भाजपना प्रमुख पण आपणी साथे जोडायेला छे, जिला प्रमुख गुमनसिंह शू कहो जो प्रकार कांग्रेस आगेवान कहे कि धारासभ्य तो पोताने हिंदू हृदय सम्राट गणावे छे परंतु आ प्रकार किस्साओं में क्या कड़क कार्यवाही की जरूर छे? गुमनसिंह, एक दीकरी ने पेट्रोल छाटी ने बाड़ी नाखवामां आवी, हवे ए चोक्कस छे चोक्कस कोमना लोको ज आ प्रकार नु कृत्य करे छे एटले एना भागरूपे आवा कृत्य बने छे। खरेखर तो आमा दंडनी जोगवाई सजानी जोगवाई एटली करवी जोईए शक्यता चकासीने के जेना कारणे आ न बने। भय विना प्रीत नाही, भले दीकरीनो थोड़ो घणो वांक होई शके परंतु आ प्रकारनो कृत्य रोकवा माटेनो प्रयास समाजे अने सरकारे पण करवो जोईए। लागी रह्यो छे के पोलीस विभागे पण एवी कड़क कार्यवाही करवी जोईए जेथी करीने कोई दीकरीओने आवी रीते न फसावे, तेना पूरा परिवारने बांधमां न ले। हा बिल्कुल बिल्कुल, आपनी पासे आवा मांगीश। विपुल भाई, आपने लागी रह्यो छे के हजु पण कायदो छे ते कड़क नथी कारण के हजु पण आ विधर्मीओ होय तेमने कोई कायदानो खौफ नथी ने? आ प्रकारे बिंदास क्यांक युवती कॉलेज में जती होय तेने फोसलावामां आवे, तेना परिवारजन ने एटलो मजबूर करवामां आवे के घर में बेसीने नमाज पढ़वा लागे, तेना पिता पासे रूपियानी मांगणी करवामां आवे छे? विपुल भाई, हा बोलो बोलो, मने बोलो जी, आपने ज कही रहे छु, आपने लागी रह्यो छे के कायदो कड़क थवो जोईए? खरेखर तो कायदानो खौफ ज नथी रह्यो हवे आ समाजमां, जो कायदानो खौफ होय तो आवी घटना बनी ज न शके। तेम छतां कायदो अत्यार थोड़ो नबळो पुरवार थई रह्यो छे एटले कायदो चोक्कस कड़क बनावो जोईए जेथी करीने आवा पगला भरता पेला युवानो जे उठ्यो जरूर थी कहेशे। फरियाद फक्त दाखल करवामां आवे छे धर्म परिवर्तन करावनारा व्यक्तिनी सामे, परंतु फरियाद दाखल पछी कोई कड़क पगला भरवामां नथी आव्या। गुमानसी, कड़क पगला केम भरवामां नथी आव्या? पोलीस तंत्र शा माटे आ प्रकारना किस्साओने सब लिबरल लई रह्यु छे? जी गुमानसी, हा हा जी हा जी, धर्म परिवर्तन करावनारा व्यक्तिनी सामे फरियाद दाखल करवामां आवे छे, फक्त फरियाद दाखल करीने संतोष मानवामां आवी रह्यो छे, शा माटे पोलीस विभाग कड़क कार्यवाही नथी करतुं जेथी आ प्रकारना किस्साओ बीजा बनता अटकी शके? ए पोलीस तंत्रे कड़कमां कड़क सजानी जे जोगवाई छे एना અનુસરણ એને કરવું જ જોઈએ અને સમાજે પણ આમાં જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં સાથ આપવો જોઈએ। કેવા પ્રકારનો સાથ આપવો જોઈએ ગુમાનસિંહ, શું લાગી રહ્યું છે આપને?
आवा प्रकार की घटनाओ वारंवार न बने एना माटे समाजोए पण जागृत थवानी खूब आवश्यकता है। बिल्कुल गुमानसिंह, विपुल भाई, किशोर भाई हमारी साथे जुड़ाया ते बदल आपनो खूब खूब धन्यवाद।